નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસને ઉજ્જવલ, ભવિષ્યને ઉજ્જવળ તેમજ દિવસને મંગલમય બનાવીએ. એ પહેલાં સૌનું કલ્યાણ થાય, સૌને સદબુદ્ધિ મળે, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આવો, આજનો ઋષિ સંદેશ છે. માનવ શરીરમાં દેવત્વના દર્શન. ક્રોધનું સૌથી મોટું કારણ માણસનો ખોટો અહંકાર જ છે. તેથી હંમેશા શિષ્ટ, ઉદાર, મિતભાષી અને વિનમ્ર બનવાનો પ્રયાસ કરો. જે પોતાને બધાથી નાનામાં નાનો માને છે તે આ દુષ્ટ મહારોગથી વગર દવાએ છુટકારો મેળવી શકે છે. આ જ રીતે લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, કલહ અને કટુતાની ખરાબ ભાવનાઓ પણ મનુષ્યનું પતન કરે છે. પોતાના મનરૂપી પ્રયોગશાળામાં તેમના પર સતત નજર રાખવી જોઈએ. જો તેમને છૂટી મૂકી દેશો તો માનસિક તથા શારીરિક સંઘર્ષ પેદા થતા વાર નહીં લાગે. તેમની ભયંકરતાથી જીવનનો ઉલ્લાસ તથા આનંદ નષ્ટ થઈ જાય છે. સાત્વિકતા વધવાથી આત્મા પર અપાર શાંતિ, સંતોષ, પ્રસન્નતા અને પ્રફુલ્લતાનો આનંદ છવાયેલો રહે છે. સદાચરણથી જીવનનું દરેક ક્ષેત્ર ફૂલે ફાલે છે. સત્કર્મો માણસની ઉન્નતિ કરે છે, પ્રગતિ કરે છે. બધા સુખો તથા સફળતાઓની ચાવી એ જ આ આત્મનિરીક્ષણ છે. જો તેને અપનાવવામાં આવે તો કાયાકલ્પ થતા વાર ન લાગે. જો માનવ શરીરમાં દેવત્વના દર્શન ક્યાંય પણ શક્ય હોય તો તે શીલવાન, ચારિત્ર્યવાન, સદાચારી પુરુષમાં જ જોવા મળે છે. તેથી પોતાનું દરેક કાર્ય સત્વગુણી સાત્વિક બનાવવું જોઈએ, હોવું જોઈએ અને મનમાં લોક કલ્યાણની ભાવના હોવી જોઈએ. ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. અને જો આટલું થઈ શકે તો આપણું શરીર મન રોગમુક્ત, વિકારો મુક્ત, શાંત અને સંતુલિત રહી અહીં આ યુગમાં પણ દેવત્વ ધારણ કરી શકે છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1964, પેજ 20. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યના શ્રેષ્ઠ સંભાવનાઓ રહેલી છે. તો આ વિચારોને માત્ર પોતાના પૂરતા ન રાખતા તે અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં